તો સુરતમાં બીચ બંધ કરવામાં આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતમાં બીચ બંધ કરવામાં આવ્યા અને ઓલપાડના દાંડી અને ડભારી બીચ છે તેને બંધ કરવામાં આવ્યો. 7 જૂન સુધી દાંડી અને ડભારી બીચ બંધ કરવામાં આવ્યો છે. વાવાઝોડાની આગાહીને પગલે આ બીચ બંધ કરવામાં આવ્યો અને આ સાથે ઓલપાડના દાંડી અને ડભારી બીચને બંધ કરવામાં આવ્યો. કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું આ જાહેરનામું. તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનો કરી દેવામાં આવ્યા. 7 જૂન સુધી દાંડી અને ડભારી બીચ બંધ રાખવામાં આવ્યો છે. સહેલાણીઓ માટે આ બંધ રાખવામાં આવ્યો છે. બીચ ઓલપાડના દાંડી અને ડભારી બીચ બંધ રાખવામાં આવ્યો. 7 જૂન સુધી આ બીચ બંધ રહેશે. તો વાવાઝોડાની આગાહી પગલે આ બીચ છે તેને બંધ રાખવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડ્યું અને તેમાં આ બીચ બંધ રાખવામાં આવ્યો. તો વાવાઝોડાની આગાહીને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો 7 જૂન સુધી દાંડી અને ડભારી બીચ બંધ રાખવામાં આવ્યો. ઓલપાડના દાંડી અને ડભારી બીચને બંધ રાખવામાં આવ્યો છે. તો કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો આ બીચ છે તે 7 જૂન સુધી બંધ રહેશે. તો વાવાઝોડાની આગાહીને પગલે આ બીચ છે તેને બંધ રાખવામાં આવ્યો છે. કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો.